Hello students, good morning. How are you all? Fine. Okay. તો આગળના વિડીયોમાં આપણે આખો યુનિટ 6 જોઈ ગયા છે. આજે ફરીવાર આપણે એક્ટિવિટી 7 અને રિવિઝન જોવાના છે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. સ્ટુડન્ટ્સ, એક્ટિવિટી 7 આપણે આગળ જોઈ ગયા છે. તો આજે ફરીવાર તેનું આપણે રિવિઝન કરીએ. એના માટે સૌપ્રથમ આપણે શું કરશું, પાછું રિવિઝન કરીએ. એમાં શું પૂછ કહેવામાં આવેલું કે યાસીન નામનો એક છોકરો જ્યારે ફોન કરે છે એના ફ્રેન્ડને, કોને ફોન કરશે? વિશ્વરાજને. તો ફોન કોણ ઉચકે છે? એના ફાધર. તો એ શું પૂછશે પહેલાં? ઇઝ ઇટ વિશ્વરાજ હોમ? ફોન કરે છે પણ એને ખબર નથી એટલે પૂછે છે કે આ વિશ્વરાજનું ઘર છે? કિશોરભાઈ કહેશે યા હા. કોણ બોલો છો તમે? હુ ઇઝ સ્પીકિંગ? યાસીન કહેશે આઈ એમ યાસીન, એનું નામ કહેશે. પછી એના ફાધર પૂછશે ઓ હલો યાસીન, હાઉ આર યુ? જ્યારે આપણે પૂછીએ છીએ ત્યારે શું બોલીએ છીએ? હાઉ આર યુ? આઈ એમ ફાઇન, યાસીન બોલે છે. વેર ઇઝ વિશ્વરાજ? એનો ફ્રેન્ડ જે છે વિશ્વરાજ, એના વિશે પૂછે છે ક્યાં છે. કિશોરભાઈ કહે છે હી ઇઝ ઇન ધ ગાર્ડન. ઓકે, તો આ રીતે આપણે જાતે પણ લખી શકીએ. જેમ કે આપણે કોઈ એક ફ્રેન્ડનું નામ લઈએ, રોહન. તો રોહન જ્યારે ફોન કરશે તો એના ફ્રેન્ડ રોશનને ફોન કરે છે, તો એ શું લખશે? હલો, ઇઝ ઇટ રોશન્સ? જ્યારે આપણે કોઈનું ઘર, કોઈની બેટ, કોઈની વસ્તુ બતાવીએ છીએ ત્યારે એપોસ્ટ્રોફી એસ લગાવીએ છીએ, કે રોશન્સ હોમ, એટલે કે આ રોશનનું ઘર છે, રોહન પૂછે છે. ઓકે, તો એના ફાધરને આપણે નામ આપીએ મગનભાઈ. તો મગનભાઈ કહેશે યસ, હુ ઇઝ સ્પીકિંગ? કોણ બોલે છે તું? જ્યારે આપણે ક્વેશ્ચન પૂછીએ ત્યારે હંમેશા ક્વેશ્ચન માર્ક્સ લગાવવાનો છે. ઓકે, તો રોહન આન્સર આપશે આઈ એમ, જે નામ હશે એ કહેશે તો આઈ એમ રોહન, કે હું રોહન બોલું છું. હવે એને જે પૂછવું છે એના વિશે પૂછશે. મગનભાઈને ખબર પડી ગઈ છે કે એનો ફ્રેન્ડ છે, એટલે મગનભાઈ કહેશે ઓ હલો રોહન, હલો, હેલો રોહન, હાઉ આર યુ? કેમ છે? પૂછે છે ક્વેશ્ચન, એટલે ક્વેશ્ચન માર્ક્સ. રોહન આન્સર આપશે આઈ એમ ફાઇન. અહીં તમે એવું પણ પૂછી શકો છો કે હાઉ આર યુ. એના પિતાને પણ તમે પૂછી શકો ને કે તમે કેમ છો. એણે શું પૂછ્યું છે? વેર ઇઝ રોશન? ને રોશન એનો ફ્રેન્ડ છે એટલે એને રોશનનું કામ છે, એટલે એ પૂછે છે વેર ઇઝ રોશન. મગનભાઈ શું આન્સર આપશે? હી ઇઝ ઇન, તમે અહીં કંઈ પણ લખી શકો છો, હી ઇઝ ઇન બેડરૂમ, હી ઇઝ ઇન બાથરૂમ, હી ઇઝ ઇન સ્ટડી રૂમ, બરાબર. હી ઇઝ ઇન ધ, શું લખશો? આપણે ગાર્ડન જ રહેવા દઈએ. ઓકે, તમે ચેન્જ પણ કરી શકો છો. હવે રોહન કહેશે કે ગાર્ડનમાં શું કરે છે, તો વોટ ઇઝ હી ડુઈંગ, એટલે કે શું કરે છે. ડુઈંગ એટલે કરવું, શું કરે છે હમણાં, બરાબર. જ્યારે આઈએનજી ફોર્મ લાગે એટલે કે હમણાં શું કરી રહ્યો છે. તો મગનભાઈ કહેશે હી ઇઝ પ્લેઇંગ, કોઈ પણ વસ્તુ તમે લખી શકો છો, પ્લેઇંગ ક્રિકેટ અથવા તો પ્લેઇંગ ખો ખો, આગળ પણ તમે લંબાવી શકો છો. પછી પાછું રોહન પૂછશે કે પ્લીઝ કોલ હિમ, એટલે કે એને બોલાવો, લખી શકો ને. યસ, પ્લીઝ કોલ હિમ, એટલે કે એને બોલાવો. તો મગનભાઈ કહેશે વેઇટ અ મિનિટ, આઈ વિલ કોલ હિમ. એવી રીતે તમે આગળ પણ જાતે લખી શકો છો. તો આવી રીતે તમારે પણ તમારા ફ્રેન્ડની સાથેની વાતચીત લખવાની છે તમારી નોટબુકમાં. ઓકે સ્ટુડન્ટ્સ, આગળના વિડીયોમાં આપણે રિવિઝન જોઈ ગયા છે, એક્ટિવિટી 1, 2
4 પાછો આપણે એનું રિવિઝન કરવાના છે. એક્ટિવિટી 1 માં તમને ખબર છે કે એમાં શું બતાવવામાં આવેલું છે, માય સેલ્ફ. તમે આ રીતે લખશો તો પણ ચાલશે, અને તમે તમારી જાતે માય સેલ્ફ પણ એક પેજમાં અથવા નોટબુકમાં લખવાનું છે. માય સેલ્ફમાં ફર્સ્ટ શું આવશે બોલો, કોણ કહેશે? નેમ. તો નેમ કેવી રીતે લખશો તમે? તો હલો અથવા તો માય નેમ ઇઝ, જે તમારું નામ છે એ લખવાનું છે, અથવા તો આઈ એમ રુચિ, જેમ મેં લખ્યું છે એવી રીતે આઈ એમ આદિત્ય, આઈ એમ કોઈ પણ તમારું નામ લખી શકો છો. આઈ સ્ટડી ઇન ક્લાસ 4. ઓકે, ફોર્થની જગ્યાએ તમે 4 પણ લખી શકો છો, એટલે પછી લખશો ક્લાસ. તમે 4 FOUR પણ લખી શકો છો, અથવા તો તમે લખશો આઈ એમ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 4. આઈ એમ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 4 એટલે કે હમણાં હું સ્ટાન્ડર્ડ 4માં છું. માય ફાધર્સ નેમ ઇઝ, તમને આવડે જ છે. માય મધર્સ નેમ ઇઝ, જ્યારે પોતાના માલિકીનું એટલે કે મારું છે એવું બતાવવું હોય ત્યારે એપોસ્ટ્રોફી એસ આવે, ફાધર્સ નેમ મધર્સ નેમ. આઈ લવ માય, તમારે જે લખવું હોય લખી શકો. આઈ લવ માય સિસ્ટર, આઈ લવ માય બ્રધર. ઓકે, અને આગળ તમારે એડ કરવું હોય તો તમે હોબી પણ લખી શકો, માય હોબીઝ આર. બરાબર છે, તમને જે કરવાનું ગમતું હોય તેના વિશે પણ તમે માય સેલ્ફમાં લખી શકો છો. તો તમને આવી રીતે ફિલઅપ્સ આપે તો તમને કમ્પ્લીટ કરતા આવડશે. નેક્સ્ટ એક્ટિવિટી 2 આપણે એક્ઝામમાં જોઈ ગયા છે, એ રીતે જે બંધ બેસતા ના હોય એની ફરતે સર્કલ તમને કરવાનો છે. એક્ટિવિટી 3 છે, તમને ચિત્ર કોઈ પણ આપેલું હોય એના પરથી સેન્ટેન્સ બનાવતા આવડે છે. અહીં તમને સેન્ટેન્સ આપેલા છે તો તમારે એને ક્રમમાં ગોઠવવાના છે. જે બંધ બેસતા નથી એને લખવાના નથી, જે બંધ બેસતા લાગે છે એને તમારે ક્રમ અનુસાર લખવાના છે. તમને બધાને એક્ઝામમાં ચિત્ર પરથી વાક્ય બનાવતા આવડી ગયા છે. ઓકે, ત્યાર પછી આ રીતે આપણે એક્ટિવિટી 4માં જોઈ ગયેલા કે આ બધા શું છે, ડૉક્ટર, નર્સ, ટીચર, ફાર્મર, આ બધા છે હેલ્પર્સ. હેલ્પર્સ શું કરે છે? આપણી હેલ્પ કરે છે, કમ્યુનિટી હેલ્પર છે, રાઈટ? એ આપણને હેલ્પ કરે છે. ઓકે, તો એમાં સેન્ટેન્સ બનાવવા માટે તમારે કેવી રીતે સ્ટાર્ટ કરવાનું છે? વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ ડૉક્ટર, એટલે કે હું જ્યારે મોટો થઈશ ત્યારે હું બનીશ. શું બનીશ? તો તમને જેટલા પણ ચિત્ર આપેલા હોય એના પરથી તમારે આવી રીતે સેન્ટેન્સ બનાવવાના છે. અને તમારે જે બનવું છે તે તમારે એક નોટમાં જાતે લખવાનું છે. કેવી રીતે લખશો? સેમ આ રીતે, વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ, તમારે શું બનવું છે એ તમારે સેન્ટેન્સ લખવાનું છે. ઓકે,